नमस्कार, बीटीवी न्यूज साथ हूं दीक्षिता। नजर करिए एक महत्वना समाचार तरफ। तो एक महत्वना समाचार प्राप्त थई रह्या छे, जेमां खास करीने कांग्रेस अध्यक्ष राहुल गांधी फरी एक वक्त गुजरात प्रवासे आवाना छे। 20-22 डिसेम्बर सुधी तेओ अमदावादनी मुलाकाते छे। तो विपक्ष की आगामी रणनीति अंगे तेओ समीक्षा बैठक योजशे। जे प्रमाणे विधानसभा 2017 नी चूंटणी में 80 सीटों प्राप्त करी छे, खास करीने तेने लईने कांग्रेस अध्यक्ष राहुल गांधी फरी एक वार गुजरात प्रवासे आवशे ने 20-22 डिसेम्बर सुधी अमदावादनी मुलाकात लेशे। तो विपक्ष की आगामी रणनीति अंगे तेओ बैठक समीक्षा करशे। आ अंगेनी समग्र विगत माटे जोड़ाई गया छे संवाददाता नरेन्द्र राठौड़। जी नरेन्द्र, जणावशो जे प्रमाणे राहुल गांधी फरी एक वार गुजरातनी मुलाकाते आवी रह्या छे, शुं छे विगतो? जी, ગઈકાલે જે પરિણામો આવ્યા એની અંદર કોંગ્રેસની હાર થઈ છે, પરંતુ એ પરિણામો કોંગ્રેસ માટે ઉત્સાહજનક પરિણામો તરીકે જોવામાં આવી રહ્યા છે। એવા સમયે કોંગ્રેસ હવે અધ્યયન કરવા માંગે છે કે ખરેખર ક્યાં થઈ ચૂકી છે। એટલા માટે 20-22 આ ત્રણ દિવસ જે છે 20-21-22 ત્રણ દિવસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી પાસે સમય પણ માંગવામાં આવ્યો છે, અને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ ત્રણ દિવસ જે સમીક્ષા બેઠક ચાલશે એની અંદર રાહુલ ગાંધી પોતે હાજરી આપશે। અને આખરે કયા કારણો હતા કે જેના કારણે કોંગ્રેસથી ચૂક થઈ છે, કારણ કે 2000થી ઓછી જે લીડ હતી એની અંદર કોંગ્રેસના 10 ઉમેદવારો હાર્યા છે, એટલે અનેક બેઠકો એવી છે કે જ્યાં નાના જે સમીકરણો કામ કરવા જોઈતા હતા એ સમીકરણો કામ નથી કર્યા, અને એના કારણે કોંગ્રેસના ઉમેદવારોની હાર થઈ છે। આ સિવાય જીએસટી અને નોટબંધી સહિતના જે મુદ્દાઓ કે જેની અંદર કેમ્પેન કરવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા, મુખ્ય કેમ્પેન એ હતી અને એને પણ સફળતા નથી મળી। એટલે આગામી સમયમાં દેશના રાજકારણમાં કોંગ્રેસ કઈ રીતના આગળ વધશે અને ગુજરાતના પરિણામો પરથી તેઓ કયો બોધપાઠ લેવા માંગે છે એ સહિતની તમામ ચર્ચાઓ કરવા માટે રાહુલ ગાંધી 20-22 આ ત્રણ દિવસ ગુજરાત આવી રહ્યા છે। બિલકુલ નરેન્દ્ર, સમગ્ર વિગત માટે આભાર।